24મી ફેબ્રુઆરીના રોજ માઘ પૂર્ણિમા આવે છે. માઘ પૂર્ણિમાના દિવસે કેટલાક કામો બિલકુલ ન કરવા જોઈએ. જો આ કામ કરશો તો માતા દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને ભારે નુકસાનનો સામનો પણ કરવો પડે છે. આ વસ્તુઓ કઈ છે તે વિશે મેળવીએ માહિતી અને એ પણ જાણીએ કે શું શું થઈ શકે છે નુકસાન, જે આપે ધ્યાન રાખવું ખૂબ જ છે જરૂરી. હિન્દુ પંચાંગ મુજબ માઘ મહિનો દાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. માઘ માસમાં આવતી પૂર્ણિમાને માઘી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. માઘ પૂર્ણિમાના દિવસે શું ન કરવું જોઈએ તે જાણવું જરૂરી. માઘ પૂર્ણિમાના દિવસે કોઈની નિંદા ન કરવી જોઈએ અથવા કોઈ માટે ખોટા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી કાયમ માટે ક્રોધિત થઈ જાય છે, તેથી તમારે વાણીને નિયંત્રણમાં રાખવી જોઈએ. આ દિવસોમાં વાળ અને નખ ન કાપવા જોઈએ. જો માઘ પૂર્ણિમાના દિવસે નખ અને વાળ કાપવામાં આવે તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય. માઘ પૂર્ણિમાના દિવસે કાળા કપડાં પહેરવા પર પ્રતિબંધ છે. આમ કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા આવવા લાગે છે. આ ઉપરાંત મનુષ્યની બુદ્ધિ પણ બગડવા લાગે છે. માઘ પૂર્ણિમાના દિવસે ઘરમાં વડીલોનું અપમાન ન કરવું જોઈએ, તેમજ કોઈ પણ મહિલા સાથે ગેરવર્તણૂક ન કરવી જોઈએ. આમ કરવાથી પિતૃદોષ થાય છે, જેના કારણે જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. માઘ પૂર્ણિમાના દિવસે મોડે સુધી સૂવું નહીં. આમ કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. આ દિવસે ઘરને ગંદુ ન રાખવું જોઈએ, તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને ધનની દેવી માં લક્ષ્મીનું આગમન થતું નથી. માઘ પૂર્ણિમાના દિવસે ઘરમાં વિખવાદ કે લડાઈ ન થવી જોઈએ. આમ કરવાથી ઘરની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે. આ સાથે જ દેવી લક્ષ્મી પણ ક્રોધિત થઈ જાય છે, જેની અસર આર્થિક સ્થિતિ પર પડે છે. પૂર્ણિમાના દિવસે મોડા સુધી ન સૂવું જોઈએ. એ દિવસે કોઈ પણ પ્રકારના કોઈ પણ મનુષ્ય પ્રત્યે હીન ભાવના ન રાખવી જોઈએ. આ રાખવાથી સાધકની બળબુદ્ધિ અને જ્ઞાનનો નાશ થાય છે. કાળા રંગના વસ્ત્ર ન પહેરવા જોઈએ, કારણ કે કાળો રંગ એ નેગેટિવ એનર્જીનો છે. તો એ દિવસે ખાસ એ પણ વાતની ધ્યાન રાખવું જોઈએ. 24મી ફેબ્રુઆરીના રોજ માઘ પૂર્ણિમા આવે છે. માઘ પૂર્ણિમાના દિવસે કેટલાક કામો બિલકુલ ન કરવા જોઈએ. જો આ કામ કરશો તો માતા દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને ભારે નુકસાનનો સામનો પણ કરવો પડે છે. આ વસ્તુઓ કઈ છે તે વિશે મેળવીએ માહિતી અને એ પણ જાણીએ કે શું શું થઈ શકે છે નુકસાન, જે આપે ધ્યાન રાખવું ખૂબ જ છે જરૂરી. હિન્દુ પંચાંગ મુજબ માઘ મહિનો દાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. માઘ માસમાં આવતી પૂર્ણિમાને માઘી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. માઘ પૂર્ણિમાના દિવસે શું ન કરવું જોઈએ તે જાણવું જરૂરી. માઘ પૂર્ણિમાના દિવસે કોઈની નિંદા ન કરવી જોઈએ અથવા કોઈ માટે ખોટા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી કાયમ માટે ક્રોધિત થઈ જાય છે, તેથી તમારે વાણીને નિયંત્રણમાં રાખવી જોઈએ. આ દિવસોમાં વાળ અને નખ ન કાપવા જોઈએ. જો માઘ પૂર્ણિમાના દિવસે નખ અને વાળ કાપવામાં આવે તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય. માઘ પૂર્ણિમાના દિવસે કાળા કપડાં પહેરવા પર પ્રતિબંધ છે. આમ કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા આવવા લાગે છે. આ ઉપરાંત મનુષ્યની બુદ્ધિ પણ બગડવા લાગે છે. માઘ પૂર્ણિમાના દિવસે ઘરમાં વડીલોનું અપમાન ન કરવું જોઈએ, તેમજ કોઈ પણ મહિલા સાથે ગેરવર્તણૂક ન કરવી જોઈએ. આમ કરવાથી પિતૃદોષ થાય છે, જેના કારણે જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. માઘ પૂર્ણિમાના દિવસે મોડે સુધી સૂવું નહીં. આમ કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. આ દિવસે ઘરને ગંદુ ન રાખવું જોઈએ, તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને ધનની દેવી માં લક્ષ્મીનું આગમન થતું નથી. માઘ પૂર્ણિમાના દિવસે ઘરમાં વિખવાદ કે લડાઈ ન થવી જોઈએ. આમ કરવાથી ઘરની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે. આ સાથે જ દેવી લક્ષ્મી પણ ક્રોધિત થઈ જાય છે, જેની અસર આર્થિક સ્થિતિ પર પડે છે. પૂર્ણિમાના દિવસે મોડા સુધી ન સૂવું જોઈએ. એ દિવસે કોઈ પણ પ્રકારના કોઈ પણ મનુષ્ય પ્રત્યે હીન ભાવના ન રાખવી જોઈએ. આ રાખવાથી સાધકની બળબુદ્ધિ અને જ્ઞાનનો નાશ થાય છે. કાળા રંગના વસ્ત્ર ન પહેરવા જોઈએ, કારણ કે કાળો રંગ એ નેગેટિવ એનર્જીનો છે. તો એ દિવસે ખાસ એ પણ વાતની ધ્યાન રાખવું જોઈએ.